आज के दिन बाबा हिंदी बंद रख के गुजराती में धबधबाटी बोलाते हैं। मम्मी ओली एक बेन नी वात तम शू करता था ई क्यों तो की बेन नी ओली थोड़ीक वार पहला अपना तमे सासू वो बे ई कई वात करता था एक बेन क्यों तो खरा ई बेन नु शू बेन गंधारा बहु से एम घर में साफ सफाई नो राखे ने उ गंधारा हा फुकरा बहु काम न करे एम ताणे रांधे ने करवारो आवे तो ताणे जम्मय नो दिए ने एवी એવું એ એ એ શું હોય એ આપણાથી ઊંચી સ્થિતિમાં હોય એને જ્ઞાન મળી ગયું આ સંસારમાં કાંઈ લેવાનું છે જ નહીં એટલે એ છે ને એ બધું આ બધી માથાકૂટમાં ન પડતા હોય ભગવાનનું નામ લેતા હોય એમ પોઝિટિવ લેવાનું શું તમે ઊંચી સ્થિતિ નો જેગો તમારી અંદર નો જીવડો રહ્યો ને એ તમને હક નથી કરવા દેતો તમારે નો હોય ત્યાંથી કામ તમે કાઢી લ્યો એટલે તમે ઊંચી સ્થિતિમાં ન પહોંચો ગોઠવાઈ ગયા છે સોફા ઉપર અહીંયા થોડીક વાર રેસ્ટ ટાઈમ અને અહીંયા બીજા ન્યૂઝપેપર ટાઈમ અને બચ્ચી બહાર ટોયલેટમાં પાણીની ઢોળે છે નાસ્તા ઓર પીછે બેકગ્રાઉન્ડ મેં બચ્ચી ઉનકી બા કો ધખ રહી હૈ હિન્દી આ ગયા યે તો ગુજરાતી આજે ગુજરાતી લેવાનું પણ આ હિન્દીની ટેવ પડી ગઈ ને હિન્દી જ આવી જઈશ દેરાણી જેઠાણી વાતો કરે છે ફોનમાં સવારના પહોરમાં હમકો તગડ દેતે વેદુ દીક યે ભી જય શ્રી કૃષ્ણ તો કર મને જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ કર દે મત દીકો કર દે જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ રાડુ નહી આ તો મારવા દોડે છે મેરે ઘર કે પીછે કા મારા ઘર નો પાછળ નો ભાગ બગીચો કાપે કરંડિયો સાપ ઉંદરને ખાય ઉદ્યમ કરતા અવળું પડે ધાર્યું ધણીનું થાય તો આમાં ઘણીવાર એવું થાય કે આપણને એમ હોય કે હું મહેનત કરી લઉં ને ઘણીવાર આપણું બધું ઉલટું પડે આમાં ધાર્યું તો ધણીનું ઉપરવાળાનું થતું હોય છે આપણું ધાર્યું થતું નથી હોતું આપણને એવો વેમ હોય કે બધું હું ધારું છું એમ થાય છે ઘણીવાર થાય ઘણીવાર ના પણ થાય બરાબર એ બધું હાથમાં ઉપરવાળાના છે આપણા હાથમાં કાંઈ છે નહીં આપણા મનમાં એક વેમ હોય છે કે હું ધારું છું એમ થાય છે પણ થાય છે ઉપરવાળો જેમ ધારે એમ આપણે તો માત્ર નિમિત્ત છું એટલે કોઈ સારું કામ થાય તો બહુ વધારે ઉલડવાનું નહીં એક્સાઇટમેન્ટ નહીં થવાનું એ બધું એનો શ્રેય ઉપરવાળાને સારા કામનો ને કંઈ ખરાબ કામ થઈ જાય કંઈ ભૂલ થઈ જાય તો બહુ દુઃખી નહીં થવાનું એનો શ્રેય પણ એને એની ભૂલ પણ એ ઉપરવાળાને જ બધું હોપી દેવાનું આપણે હળવું નિરાયતે જ રહેવાનું જે કાંઈ થાય એ બધું ઉપરવાળો કરાવે છે આપણાથી ખાલી થાય છે કરવાવાળો તો એ છે એ એક મગજમાં રાખવું યાદ રાખવું એટલે સારા કામમાં શું છે કે બહુ તમને અહંકાર નહીં આવે અને ક્યારેક નબળું કામ થશે તો મનમાં એનો ભાર નહીં રહે એ એક જરૂરી છે મહેનત હંમેશા ચાલુ રાખવી જે ઉદ્યમવાળી વાત કહી ને સાપને ઉંદરની ખોટી દિશામાં જો તમારી મહેનત થતી હોય ને તો ક્યારેક પડતી આવે પણ જો સાચી દિશામાં હશે તો ચડતી આવશે તો એ બધું તો આવતું રહેશે ને જતું રહેશે પણ મહેનત કરવાનું બંધ નથી કરવાનું એ તો ચાલુ જ રાખવાનું છે માણસનો અવતાર એવો છે જીવો ત્યાં સુધી મહેનત કરતું રહેવાનું થાય ત્યાં સુધી લડી લેવાનું બાકી નબળું પડવાનું થાય જ નહીં કામ કરતું રહેવાનું એ દેશે દેવું હોય છે ત્યારે બહુ વિચાર નહીં કરવાનો આમ ન થયું તેમ ન થયું થાય એમ જોયું રાખવાનું મહેનત કરતી રહેવાની એક નનામી વેચવાવાળો સવાર સવારમાં ભગવાનને અગરબત્તી કરતો હતો ને ધૂપબત્તી કરતો હતો હવે વિચારો છે એ શું પ્રાર્થના કરતો હોય
એમ જ વિચાર કરતો હશે ને, હે ભગવાન આજે પાંચ ચાર પાંચ જણા વધારે બોલાવી લે તારી પાસે, તો એ ઠાકર ઉપર વાળો કોકના ઘરમાં એ નનામી જે વેચે છે એના ઘરમાં રોટલો નાખવા માટે કોકથી ચાર પાંચ જણાને ઉપર એ વધારે બોલાવી લેતો હોય છે ને, એ વિચારવા જેવી વાત છે ને. એટલે જ કહેવાય છે ને, કીડીને કણ ને હાથીને મણ, બધું દેશે તો ઉપર વાળો. તો આ દુનિયામાં એક ચોર અને એક તમે પોતે, બે જ વ્યક્તિ એવા છો જે તમારા ઘરમાં એવું વિચારે કે મારા ઘરમાં ધન સંપત્તિ ને બધું વધારે આવે, બાકી બધા તો એમ જ વિચારે કે આના ઘરમાં આ તકલીફ વધારે આવે જેથી કરીને મારો ધંધો વધારે ચાલે. તો ચોર અને આપણે જે વ્યક્તિ પોતાનું ઘર હોય એ બે જ વ્યક્તિને એવું હોય કે મારા ઘરમાં બધું સારું આવે, કારણ કે ચોરને એનો સ્વાર્થ હોય કે આના ઘરમાં ચોરી કરવા જાઓ તો મને વધારે મળે. એટલે એ બે જ વ્યક્તિ તમારા વિશે સારું વિચારતા હોય, બે, એક તમે પોતે ને બીજો ચોર, બાકી બધા તો પોતાના સ્વાર્થનું જ વિચારતા હોય. તો આ છે, આજે થોડું વધારે જ્ઞાન થઈ ગયું. મને સહન કરવા બદલ આપ બધાનો આભાર. અને જો અગાઉનો વિડીયો તમે ના જોયો હોય ને તો જોઈ લેજો, બાવા હિન્દીમાં બહુ ધમાલ કરેલી છે, તમને પસંદ પડશે તો ચેક કરી લેજો એક ચેનલ પર. અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો. આજ માટે આટલું જ. આ ગુજરાતીનો વ્લોગ તમને કેવો લાગ્યો એ જરા કમેન્ટ તો કરજો, અને ફરી પાછા તમને નવા વ્લોગમાં મળશું. ત્યાં સુધી ટાટા, આવજો, જય શ્રી કૃષ્ણ, અને જલસા કરજો અને બધાને જલસા કરાવજો.